મોરબીમાં આશા સુપરવાઇઝર બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી, મેડિકલ અને કૌટુંબિક કલ્યાણની માહિતીઓની કામગીરીમાં સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને અમુક શરતોને આધીન કામ આપ્યું છે. મહિનામાં 20 દિવસનો ગ્રામ્યનો પ્રવાસ કરવાનો અને કામગીરી કરવાની તેના બદલામાં એક વિઝિટના રૂપિયા 200 લેખે 20 દિવસના રૂપિયા 4000ની રકમ જે તે મહિલાને આપવામાં આવે છે, જેમાં પ્રવાસ ભથ્થું પણ સામેલ છે. ત્યારે વધતી જતી મોંઘવારીમાં આ રકમમાં પરવડતું નથી તેવી માંગ સાથે મહિલાઓએ આવેદનપત્ર આપ્યું હતું. પૂરતું લઘુત્તમ વેતન, યોગ્ય પ્રવાસ ભથ્થું, કાયમી ધોરણે નોકરી કરવાની માંગણી, અનેક કહી શકાય કે માંગણીની સાથે 20 દિવસની વિઝિટને બદલે આખા મહિનાનું કામ જેવી તેમણે માંગણીઓ કરી હતી. અને તેમની માંગણીઓ પ્રત્યે જો ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી તારીખ 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની પણ આશા સુપરવાઇઝર બહેનોએ ચીમકી આપી છે. અમારા પગાર વધારા માટે અને કાયમી થવા માટે આવ્યા છીએ. અમે 8 થી 9 વર્ષ ત્યાં સર્વિસ કરી છે, પણ ખાલી અમને માનવેતર પણ આપવામાં નથી આવતું, TADA બિલ જ આપવામાં આવે છે. અને ફક્ત 20 ટૂરના 200 રૂપિયા લેખે 4000 પગાર આપવામાં આવે છે. એમાં બીજું આવવા જવાનું ભાડું પણ કે મીટિંગ પણ ગણવામાં આવતી નથી. અને આટલા ટાઈમથી બસ મોંઘવારી ભથ્થું કે કોઈ જાતની અમને પ્રોત્સાહન રકમ આપવામાં નથી આવતી, ફક્ત 4000 સિવાય